वाव बैठक पर भाजपमां बढ़वो थयो छे। टिकीट न मळता अपक्ष उम्मीदवारी नोंधावशे भाजप नेता जामाभाई चौधरी। जामाभाई भूराभाई चौधरी नोंधावशे अपक्ष उम्मीदवारी। चौधरी समाजना आगेवान जामाभाई सुईगाम प्रांत कचेरी पहोंच्या हता अने ढेचाणाना पूर्व डेलिगेट अने सुईगाम तालुकाना पूर्व महामंत्री धामाभाई ने भाजपथी टिकीट न मळता अपक्ष तरीके उम्मीदवारी नोंधावा माटे पहोंच्या छे। चौधरी समाज माथी जे छे अपक्ष उम्मीदवार जामाभाई चौधरी अत्यारे उम्मीदवारी नोधा माटे पहोंच्या छे। न्यूज 18 नी खबर पर त्यारे मोहर लागी छे। जामाभाई चौधरी अपनी साथे छे। शुं कहेशो आप? अपक्षमांथी दावेदारी नोधावी रह्या छे? अपक्षमांथी दावेदारी नोधावी रह्या छे। सर्व समाज साथे रही अने अपक्षनी उम्मीदवारी अमे नोधावी रह्या छे। आप भाजप साथे जोडायेला छो, आप पूर्व डेलिगेट पण रही चुक्या छो, भाजपना पूर्व मंत्री पण रही चुक्या छो, हवे अपक्ष दावेदारी करी रह्या छे। हवे एवुं छे के अमारे सामाजिक અમારી વર્ષોથી બીજેપી સાથે હતી અમારી સમાજ, એટલે અમારી સમાજે એમને કીધું કે બધી સમાજો જે અમારે લાગ વખતે છે બધી સમાજો કે તમે અપક્ષમાં ફોર્મ ભરો, એટલે અનસુસ્ત અસુસ્ત અસુસ્ત તો એટલે એના માટે એક બાબર ખાતે ચૌધરી સમાજની મીટિંગ મળી હતી હોસ્ટેલમાં, તેના પછી આપનું નામ નક્કી થયું છે, એટલે સર્વ સમાજ સાથે કરીને કરી દીધું, ચૌધરી સમાજ એકલી નથી। કોંગ્રેસે ટ્રમ્પમાં પણ કોંગ્રેસે ઠાકોરને ટિકિટ, ભાજપે ઠાકોરને ટિકિટ આપી હતી, આ ટ્રમ્પમાં પણ ભાજપે ઠાકોરને ટિકિટ આપી છે, તો એના માટે આપ ફોર્મ ભરી રહ્યા છો? ના, એવું નથી કોઈ। ન્યૂઝ 18 સવારથી જ સમાચાર ચલાવી રહી છે કે જામાભાઈ પટેલ છે તે ફોર્મ ભરી શકે છે, આપ હવે ફોર્મ ભરી રહ્યા છો, શું કહેશો? હવે અમે સૌ સમાજ સાથે લઈને ભરીએ છીએ ફોર્મ, બધી સાથે રહીને અમારી રીતે ચૂંટણી લડવાની છે અમારે। મીટિંગ પણ યોજાઈ હતી ગઈકાલે અને આપનું નામ નક્કી થયું છે, એટલે સર્વ સમાજની સાથે મીટિંગ થઈને અમારે નક્કી થયું કે તમે ફોર્મ ભરો, એટલે મેં ફોર્મ ભરવાનું રાખ્યું છે। કોણ કોણ ભાજપમાંથી આપની સાથે છે? બધી સમાજના બધા જે આગેવાનો છે, એવું નામ અત્યારે તો શું થયું કે ના કહી કહેવાય, બધા અમારી સાથે જ છે। શંકરભાઈના નજીકના આપ કહેવાય છો અને આપ ઉમેદવારી નોંધાવી છે? ના, સાહેબનું આમ કંઈ એવું ના હોય, અમે અમારી રીતે જ નોંધાવી છે। ભાજપ કોંગ્રેસ અને સીધા અપક્ષ ઉમેદવાર વચ્ચે સીધો જંગ નોંધાશે? હવે એમાં તો સમાજ બધા ભેગા થઈને વિચારીને પછી અમે કહી શકાય, અત્યારથી ના કહી શકીએ। 50,000 જે મતો છે તે ચૌધરી સમાજના છે, શું કહે છે? 50,000 બીજી સમાજના બી વધારે વોટ છે, એવું વાત નથી કે એક ચૌધરી સમાજ જીતાય નહીં, બધી સમાજને સાથે લઈને જીતવું પડે, એક ચૌધરી સમાજ સાથે જીતાય નહીં। આપણી સાથે જામાભાઈ ચૌધરી, જેમનું કહેવું છે કે અમારી સમાજે અમને ફોર્મ ભરવાનું કહ્યું છે, ચૌધરી સમાજે સહિત અન્ય સમાજ પણ અમારી સાથે છે અને અત્યારે અમે ઉમેદવારી ફોર્મ નોંધાવી છે। આમ ન્યૂઝ 18 સમાચાર પર મોહર લાગી છે કે ચૌધરી સમાજના ઉમેદવાર પણ અત્યારે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે। કેમેરા પર્સન હિરેન શાહ સાથે કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા। બનાસકાંઠા જિલ્લાની વાવ બેઠકની પેટા ચૂંટણીમાં વિજય મુહૂર્તની છેલ્લી ઘડીએ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું, જેમાં ભાજપમાંથી પૂર્વ ઉમેદવાર રહી ચૂકેલા સ્વરૂપજી ઠાકોરને પાર્ટીએ ઉમેદવાર જાહેર કર્યા, જ્યારે કોંગ્રેસમાંથી થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને ઉમેદવાર જાહેર કર્યા। વાવ બેઠકની ચૂંટણીનો જંગ આજે ભારે રસાકસી ભર્યો રહ્યો, પહેલે આપના ઘાટ સમાન બંને પક્ષો તરફથી સવાર સુધી કોઈ સત્તાવાર ઉમેદવાર જાહેર નહોતા કરાયા અને બાદમાં કોંગ્રેસ પત્તા ખોલ્યા અને ગુલાબસિંહ રાજપૂતને સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા, જ્યારે વિજય મુહૂર્તમાં ભાજપે સ્વરૂપજી ઠાકોરને સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા। સાત વર્ષથી અમારો પ્રતિનિધિ નહોતો, એના માટે અહીં વિકાસ રૂંધાયો હતો, વિકાસ અળો પડી ગયો, જે કામ થવા પડે એ નતના કામ થતા, એના માટે લોકોએ જ ઉપાડી લીધો છે, લોકો ખુદ ઉમેદવાર ગણી અને આ વખતે આ વિધાનસભામાં કમળ ખીલાવાના છે, એટલે કમળ 100% ખીલશે અને જંગી બહુ મતોથી ખીલશે। હું મહુડી મંડળ અને પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનીશ કે મને બીજી વાર તક આપી છે આ વિસ્તારની સેવા કરવા માટે, એટલે હું તમામનો લોકોનો આભાર માનીશ અને અહીંના કાર્યકર્તાઓનો પણ આભાર માનીશ, એ લોકો પણ ઉમેદવાર થઈ, તેઓ લોકો પણ ઉમેદવાર ખુદ લડે છે એ રીતે પણ લડે અને આ કમળને જીતાડવા માટે ખૂબ મહેનત કરી રહ્યા છે। આજે જે સમગ્ર વિસ્તારના લોકોની લાગણી અને ખાસ કરીને જે પડતર પ્રશ્નો છે, 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, જે આ વિસ્તારના પ્રશ્ન નથી હલ કર્યા, એને લઈને અમે ચૂંટણી લડશું। પૂરેપૂરો 100% વિધાનસભાની સીટ, 2 વખત જેમ 17માં 22માં કોંગ્રેસ જીતી, મેં આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસ જીતશે।
કોંગ્રેસના નારાજ નેતાઓને સ્ટેજ પરથી ગેનીબેનની ટકોર. કોઈ પણ વ્યક્તિ પક્ષની ઉપર નથી, કોઈ પણ વ્યક્તિ પક્ષની ઉપર નથી હોતું. કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારનું વર્તન કરે તેનાથી તેને અને પાર્ટીને પણ નુકસાન થતું હોય છે. તેમણે કહ્યું કે મને વિશ્વાસ છે કે કોઈ પણ સમાજ મંદુખ નહીં રાખે. જે સમાજના લોકોએ ટિકિટ માંગી તેના પર મને ભરોસો છે. અમારા સર્વ આગેવાનો જેને પણ ટિકિટ માંગી હતી તેમણે આજે સમર્થન જાહેર કરીને એક મોટું મન કરીને જે આપણા બધાના વતી આપણા ભાઈ શ્રી ગુલાબસિંહભાઈને જે સમર્થન આપ્યું છે એ બદલ અહીંયા જે મહિપાલભાઈ હોય, હરજીભાઈ હોય, જયપાલભાઈ હોય, કે ભી ગઢવી સાહેબ હોય, ભાઈ શ્રી ઠાકરસિંહભાઈ હોય, આ તમામે તમામ એક મંચ ઉપર આવીને જ્યારે એ ફોર્મ ભરીને તરત જ આપણી વચ્ચે અહીંયા વધારવાના છે ત્યારે એમને પણ મારી વિનંતી છે કે કોઈ પણ સમાજ હોય કે કોઈ પણ વ્યક્તિ હોય એ પક્ષથી ઉપર નથી અને પક્ષથી ઉપર નથી ત્યારે એ કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પ્રકારનું વર્તન કરે તો એને પોતાને નુકસાન તો થાય પણ આજુબાજુ ક્યારે એ પૈકીના સમાજનો ઉમેદવાર ચૂંટણી લડતો હોય ત્યારે 100% એનું નુકસાન થતું હોય છે અને મને 100% મારા પ્રતિનિધિઓ ઉપર અમારા આગેવાનો ઉપર ભરોસો છે કે આવનાર ભવિષ્યને ધ્યાનમાં રાખીને કોઈ પણ સમાજ કોઈના પણ કહેવાથી ક્યાંય પણ આગા પાછું કે કાંઈ નાના મોટું બંદૂક નહીં રાખે એવી મને 100% સર્વ સમાજના જે પણ ટિકિટો માંગતા હતા એ તમામ સમાજના વડીલો ઉપર મને ભરોસો છે. મારા ભાઈ ઠાકરસિંહભાઈ પહેલી વખત જિલ્લા પંચાયત લડતા હતા ઢીમા જિલ્લા પંચાયતની ટિકિટ માંગી હતી અને એ ટાઈમે હેમાબાની હયાતી હતી એ સીટ ઉપર ઘણા ઉમેદવારો ટિકિટ માંગતા હતા પણ એ ટાઈમે હેમાબાએ એક જ અવાજે કહી દીધું બીજા કોઈને ચૂંટણી લડાવવાનું નથી ઢીમા જિલ્લા પંચાયત ઠાકરસિંહને લડવાની છે અને અમે એને જીતાડવાના છે. એને 3 વખત જિલ્લા પંચાયત લડાયા બીજા પણ આપણા અનેક આગેવાનો ચૂંટણી લડ્યા અને કાયમી તમામ સમાજોને સાથે રાખીને કોંગ્રેસ પાર્ટીએ કાયમી આશીર્વાદ આપીને એના આગેવાનોને જીતાડવાનું કામ કર્યું છે. અમદાવાદમાં વ્યાજખોરો બેફામ બન્યા છે. વસ્ત્રાપુરમાં ફરી જોવા મળ્યો વ્યાજખોરોનો આતંક. પોલીસ ફરિયાદની આશંકાએ આધેડને ઢોર માર માર્યો. પોલીસ ફરિયાદમાં મદદ કરી હોવાની આશંકાએ માર માર્યો હતો. 2 દિવસ પહેલા વ્યાજખોરો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આધેડને માર મારતા વ્યાજખોરોના સીસીટીવી સામે આવ્યા. લાકડીઓ લઈને આધેડને દોડાવી દોડાવીને માર માર્યો. સોસાયટીમાં ઘૂસીને આતંક મચાવ્યો. સ્થાનિકોમાં દહેશતનો માહોલ છે. આધેડ પાછળ દંડા લઈને દોડતા દોડતા વ્યાજખોરો સીસીટીવીમાં જોઈ શકાય છે. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. તો અમદાવાદમાં વ્યાજખોરો કેટલી હદે બેફામ બન્યા છે આ વસ્ત્રાપુરની આ ઘટના છે એ બતાવે છે. વ્યાજખોરો કેટલી હદે બેફામ છે. પોલીસ ફરિયાદની આશંકાએ એક આધેડને ઢોર માર માર્યો હતો. હથિયારોને લાકડી લઈને પહોંચી ગયા. ફરિયાદમાં મદદ કરી હોવાની આશંકાએ તેઓ માર મારવા પહોંચ્યા હતા. વડોદરામાં હોટલમાં જમવા જતા લોકો ચેતી જજો, કારણ કે આરોગ્ય વિભાગના વિવિધ હોટલમાં દરોડા ચાલી રહ્યા છે. સયાજી હોટલનો પનીરનો નમૂનો ફેલ થઈ ગયો છે. 7 રેસ્ટોરન્ટમાંથી અખાદ્ય પદાર્થો મળી આવ્યા છે. આરોગ્ય શાખાએ હોટલ, રેસ્ટોરન્ટ, કેન્ટીન, ઉત્પાદક, રિટેલરને ત્યાંથી ખાદ્ય પદાર્થોના નમૂના લીધા હતા. આ ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેબ તપાસમાં ફેલ થયા છે. ભાવનગરની મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટિંગ યાર્ડમાં ભારે હોબાળો મચી ગયો. કપાસની હરાજી મોડી શરૂ થતા ખેડૂતો રોષે ભરાયા અને હોબાળો મચાવ્યો. ખેડૂતોએ હરાજી જ બંધ કરાવી દીધી, જેને લઈ યાર્ડના ચેરમેન દોડી આવ્યા અને ખેડૂતોને સમજાવવાનો પ્રયાસ કર્યો. જો કે રોષે ભરાયેલા ખેડૂતો ટસનામસ ન થયા. યાર્ડના ચેરમેન અરવિંદ ચૌહાણે ખેડૂતોને શાંતિપૂર્ણ રીતે સમજાવવાનો પ્રયાસ કર્યો. આવતીકાલથી કપાસની હરાજી સમયસર શરૂ કરવાનું આશ્વાસન આપ્યું. જો કે ખેડૂતો પણ પોતાના વિરોધ પર અડીખમ દેખાયા. એ આવી ગયા હતા. 2-3 મિનિટનું મોડું થયું હતું તો વેપારીએ હરાજી બંધ રાખી અને હરાજીમાંથી અગળા થઈ ગયા. એની જે બધા ખેડૂતનું ટોળું ઓફિસમાં આવીને ઓફિસમાં સમજાવ્યું કે હલો હરાજી શરૂ થઈ ગઈ, અમારા બધું વ્યવસ્થિત થઈ ગયું છે. એટલે એકાબી પ્રશ્નો આવતા એકાબી ઉગ્ર થયા. ઉગ્ર થઈને અશબ્દ બોલ્યા, એમાં વધારે મામલો ઉપચાણો. પછી અમે શાંત પાણી હરાજી શરૂ કરી દીધી છે. ગીર સોમનાથમાં તંત્રની બુલડોઝર કાર્યવાહી. ગીર ગઢડામાં ધોકડવા ગામમાં તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. ધોકડવા તુલસીશ્યામ રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા. રોડને 10 મીટર ખુલ્લો કરવા રોડની બંને સાઈડના દબાણ પર બુલડોઝર ફરી વળ્યું હતું.
प्रधानमंत्री नरेन्द्र मोदी आगामी 28 तारीखे अमरेली जिल्लाना लाठीनी मुलाकाते आवी रह्या छे त्यारे पीएम मोदीनी लाठी नजीक आवेल दूधाड़ा गाम नजीक भारत माता सरोवरनुं तेओ लोकार्पण करवाना छे। त्यारबाद प्रधानमंत्री मोदी लाठी खाते जाहिर सभाने पण संबोधन करशे। प्रधानमंत्री मोदीना आगमनने लईने तंत्र द्वारा तड़ामार तैयारीओ चाली रही छे। आगामी 28 तारीखे प्रधानमंत्री नरेन्द्र मोदी अमरेली जिल्लानी मुलाकाते आवी रह्या छे। सौ प्रथम लाठी तालुकाना दूधाड़ा गाम नजीक आवेल भारत माता सरोवरनुं लोकार्पण करशे ने त्यार बाद लाठी नजीक आवेला स्थल पर एक जंगी जाहिर सभा संबोधवाना छे। जे सभा स्थल छे तेनी आ तैयारीओ चाली रही छे। छेल्ला चार दिवसथी तंत्र द्वारा तड़ामार तैयारीओ करवामां आवी रही छे अने आम पण छेल्ला घणा लांबा समय बाद प्रधानमंत्री नरेन्द्र मोदी अमरेली आवी रह्या होय लोकोमां पण खूब उत्साह जोवा मळी रह्यो छे। राजन गढ़िया, न्यूज 18 गुजराती, अमरेली। तो पीएम नरेन्द्र मोदी आगामी 28 ऑक्टोबर रोज अमरेली खाते 4,800 करोड़ थी वधुना विकास कार्यनुं लोकार्पण अने खातमुहूर्त करवाना छे। 705 करोड़ना खर्चे पाणी पुरवठाना विविध विकास कार्यनुं लोकार्पण अने खातमुहूर्त करवामां आवशे। अमरेली जिल्लामां गागडियो नदी पर वडाप्रधान भारत माता सरोवरनुं लोकार्पण करशे। नेशनल हाईवे ऑथोरिटी ऑफ इंडियाना 2,800 करोड़थी वधुना विकास प्रकल्पोनुं लोकार्पण अने खातमुहूर्त करशे। 1,094 करोड़ना खर्चे भूज नलिया गेज कन्वर्जन प्रोजेक्टनुं लोकार्पण करशे। आगामी 28 तारीखे प्रधानमंत्री नरेन्द्र मोदी जे स्थळनुं लोकार्पण करवा आवी रह्या छे ते आ स्थळ छे भारत माता सरोवर। लाठीना दूधाळा गाम नजीक ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 5 વર્ષમાં જે રીતે જળસંચયની કામગીરી થઈ તેના અનુસંધાને જ બનાવવામાં આવેલું આ ભારત માતા સરોવર છે। હું આપને જણાવું કે આ જ સ્થળ છે જ્યાં 28 તારીખે નરેન્દ્ર મોદી આવશે અને આ જે જળસંચયની કામગીરી અનુસંધાને બનાવવામાં આવેલું ભારત માતા સરોવર છે તેનું લોકાર્પણ કરશે ને ત્યારબાદ લાઠી ખાતે એક જાહેર સભા પણ સંબોધશે। રાજન ગઢિયા, ન્યૂઝ 18 ગુજરાતી, અમરેલી। રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક વિરામ માટે। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ચોકમાંથી મળ્યો ટોટકાનો સામાન, કાળા કપડામાં બાંધેલા શ્રીફળ, લીંબુ, માદરડી, દોરા ધાગા મળી આવ્યા। વિજ્ઞાન જાથાની ટીમે સ્થળ પર પહોંચીને કરી તપાસ। ખાંભાના રાયડી ગામમાં સિંહના આટાફેરા કેમેરામાં કેદ, શિકારની શોધમાં રણાક વિસ્તારમાં આવી ચડ્યો સિંહ, સીસીટીવી ફૂટેજ વાયરલ થતા સ્થાનિકોમાં ભયનો માહોલ। મધ્યપ્રદેશના મંડલા જિલ્લામાં રસ્તા પર જોવા મળ્યા વાઘના આટાફેરા। કાન્હા ટાઈગર રિઝર્વ માર્ગ પર રોડ ક્રોસ કરતા દેખાયો વાઘ। વાઘને જોઈ વાહન ચાલકોએ થંભાવી દીધા વાહનો, પ્રવાસીઓએ વાઘના આટાફેરા કેમેરામાં કર્યા કેદ। ગોધરામાં બાઇક ચાલક મોતને આમંત્રણ આપતો હોય તેવો વિડીયો વાયરલ, લાકડાની કટિંગ કરવા વપરાતા બ્લેડને શરીર પર વીંટીને જોખમી રીતે યુવક બાઇક પર જતો દેખાયો, બ્લેડના છેડા છૂટા પડે તો અન્ય લોકો પણ દુર્ઘટનાનો ભોગ બની શકે છે। મોરબીના હળવદમાં તહેવાર ટાણે ચડ્ડી બનિયાનધારી ગેંગ થઈ સક્રિય, હળવદના મધુસૂદન એસ્ટેટમાં આવેલા કારખાનામાં તસ્કરો ત્રાટક્યા, ચડ્ડી બનિયાનધારી તસ્કરો સીસીટીવીમાં થયા।